કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે બનાવશું ભૂંગળા બટેટા. તેના માટે નાના બટેટા આવી રીતે બાફી અને છાલ ઉતારી લીધી છે, અને આવી રીતે લસણની કળી ફોલીને લઈ લીધી છે, સાથે અડધું લીંબુ છે અને શિંગદાણાનો ભૂક્કો લીધો છે. તમે ટમેટાની પ્યુરી પણ લઈ શકો, એનાથી ગ્રેવી સરસ બને. ને રાઈ, હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું. હવે આપણે લસણને વાટી અને સરસ ચટણી બનાવી લઈએ. અને આ ચટણી મિક્સરમાં કેવી રીતે બનાવવી તેની રેસીપી પણ મારી ચેનલમાંથી તમને મળી જશે. તો ચટણી સરસ વટાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો આપણે આવી રીતે એક વાસણમાં કાઢી અને આપણે થોડુંક પાણી ઉમેરી આ ચટણીને આપણે પલાળી દેશું, જેથી આપણી ચટણી તેલમાં જઈ અને તરત બળે નહીં અને આપણી ગ્રેવી એકદમ સરસ બને. તો આવી રીતે જેટલું જોઈએ તેટલું જ પાણી આપણે ઉમેરશું, વધુ નહીં ઉમેરીએ. ચટણી આવી રીતે તરત પલળી જાય છે. અને અહીં મેં વઘાર માટે તેલ લીધું છે. અને જો તમે આવી રીતે નાના બટેટા હોય તો આખા ઉમેરી શકો, અને મોટા હોય તો તમે આવી રીતે ટુકડા કરીને પણ ઉમેરી શકો. તો હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા રાખી દઈએ. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ ઉમેરશું, થોડીક હિંગ ઉમેરશું. હિંગ થોડીક સંતળાઈ જાય એટલે આપણે શિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું. શિંગદાણાને આપણે કાચા હતા એટલે થોડીક વાર ચાંતળશું. આ ટમેટાની ગ્રેવીથી પણ આપણા ભૂંગળા બટેટા એકદમ સરસ બને છે. હવે આપણે આ ચટણી ઉમેરી દઈએ. ચટણીને આપણે 2 મિનિટ તેલમાં સાંતળશું, પછી આપણે બીજા મસાલા કરીશું. તો સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે બીજા મસાલા કરી લઈએ. થોડીક હળદર, ધાણા જીરું પાવડર, મીઠું આપણે બાફવામાં ઉમેર્યું હતું એટલે અત્યારે આપણે થોડુંક જ ઉમેરશું. હવે આવી રીતે બધા મસાલા થોડીક વાર હલાવી અને આપણે ચડવા દઈએ. આપણે શિંગદાણા ઉમેર્યા છે અને આપણે લસણ મરચાંની ચટણી પલાળીને ઉમેરી હતી એટલે આને થોડીક વાર સાંતળશું. હવે સરસ સંતળાઈ ગયું છે. 2-3 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે આમાં આપણા બટેટા ઉમેરી દઈએ. તો હવે આપણે આ ગ્રેવીમાં બટેટા ઉમેરી દઈએ અને આને એક વખત વ્યવસ્થિત હલાવી લઈએ. પછી આપણે આને ઢાંકી અને 2-3 મિનિટ સુધી કૂક થવા દેશું, જેથી આપણા બટેટામાં ગ્રેવીની સરસ સ્મેલ બેસી જાય અને બટેટા પણ એકદમ સરસ બને. હવે 2-3 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે ઉપરથી કોથમીર ઉમેરી દઈએ, સાથે આપણે 1/2 લીંબુનો રસ ઉમેરી દઈએ અને પછી આપણે વ્યવસ્થિત હલાવી લઈએ. અને જો તમને મારી આ ભૂંગળા બટેટાની રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવો, જેથી નવી રેસીપીની નોટિફિકેશન તમને તરત જ મળી રહે. હવે મેં ભૂંગળા તળવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું છે. આવી રીતે મેં ભૂંગળા લઈ લીધા છે આ સાઇઝના. હવે આપણે તેલ ગરમ થશે એટલે આમાં ભૂંગળા પૂરશું. પણ આમાં ભૂંગળા પૂરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારું તેલ ગરમ જ હોવું જોઈએ અને તેલમાં તમારે ભૂંગળા ઓછા ઉમેરવાના. જો તમે વધુ ભૂંગળા ઉમેરી દેશો તો સરસ નહીં તળાય. અને આવી રીતે આપણે તેલ કાઢી અને બધા ભૂંગળા ધરી લઈએ. પછી આપણે ભૂંગળા બટેટા સર્વ કરશું. તો હવે આપણે આવી રીતે એક પ્લેટમાં આપણા બટેટા ઉમેરી દઈએ. અને આ બટેટાને તમે વધુ સરસ દેખાડવા માટે ઉપરથી ઝીણી સમાળેલી ડુંગળી અને થોડીક કોથમીર પણ ઉમેરી શકો છો. અને આ ભૂંગળા બટેટા તમે ખજૂર આંબલીની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો તૈયાર છે એકદમ લારી પર મળે તેવા જ આપણા ભૂંગળા બટેટા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.